ભાજપ પણ પોતાનો ગઢ સાચવી રાખવા સતર્ક બની ગઈ છે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કર્ણાટક યુનિટને મિશન 136 એટલે કે 224 માંથી 136 બેઠક જીતવાનો લક્ષ્યાંક આપ્યો છે દક્ષિણ ભારતમાં ભાજપ પાસે માત્ર કર્ણાટકમાં સત્તા છે વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બી એસ યેદીયુરપ્પાની મુલાકાત લેતા કર્ણાટકમાં રાજકારણ ફરી ગરમાયું છે ભાજપે આ મુદ્દે કંઈ કહ્યું નથી પરંતુ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં અલગથી મોદીએ પંદર મિનિટ સુધી યુરોપા સાથે ચર્ચા કરી હોવાનું કહેવાય છે કર્ણાટકમાં લિંગાયત સમાજમાં તેમનું ખાસું એવું પ્રભુત્વ છે તેથી ભાજપે તેમનો પાર્ટીના સંસદીય બોર્ડમાં પણ સમાવેશ કર્યો છે મોદી સાથેની મુલાકાત બાદ પક્ષથી નારાજ રહેલા યુરોપાને રાજ્યમાં નવી જવાબદારી સોંપવામાં આવે એવું માનવામાં આવે છે હાલ કર્ણાટકમાં ભાજપના બસવરાજ બોમ્બેની સરકાર ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહી છે છતાં રાજ્યમાં પક્ષના નેતૃત્વમાં કોઈ બદલાવ નહીં આવે એવો પક્ષનો દાવો છે કર્ણાટક વચ્ચે મહાદાયદ શું ગોવા વિધાનસભામાં વિપક્ષના સભ્યોએ સોમવારે શિયાળુ સત્રના પહેલા દિવસે રાજ્યપાલ પીએસ શ્રીધરણ પિલ્લઈ સંબોધનમાં રોકવાનો પ્રયાસ કર્યો હતો અને મહાદ નદી જલમાર્ગ મુદ્દે તેમની પાસેથી નિવેદનની માંગ કરી હતી બાદમાં માર્શલ દ્વારા વિપક્ષી સભ્યોને ગૃહની બહાર લઈ જવામાં આવ્યા હતા ગોવા અને કર્ણાટક વચ્ચે કર્ણાટક દ્વારા તેની નદીઓ કાલાસા અને બંધુરી પર બંધો બાંધવા દ્વારા નદીના પાણીને મહાદઈ નદી પર વાળવા અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ગોવા સરકારે દલીલ કરી છે કે કર્ણાટક મહાદઈ નદીના પાણીને ડાયવર્ટ કરી શકતું નથી કારણ કે તે મહાદાયી વન્ય જીવ અભયારણ્યમાંથી પસાર થાય છે જે ઉત્તર ગોવામાં ડાઉનસ્ટ્રીમમાં આવેલું છે ઉલ્લેખનીય છે કે કેન્દ્રએ તાજેતરમાં બે ડેમના નિર્માણ માટે કર્ણાટક દ્વારા સબમિટ કરેલા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટને મંજૂરી આપી છે સોમવારે જ્યારે ગોવા વિધાનસભામાં રાજ્યપાલે પોતાનું સંબોધન શરૂ કર્યું ત્યારે કાળા કપડા પહેરેલા કોંગ્રેસ ગોવા ફોરવર્ડ પાર્ટીના નેતાઓ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વિપક્ષના નેતા યુરી અલેમાઓએ માંગ કરી હતી કે રાજ્ય મહાદય નદી માર્ગ વિવાદ પર નિવેદન આપે તેમણે નદીના મુદ્દે રાજ્યના હિતોનું રક્ષણ કરવામાં તેમની નિષ્ફળતા માટે મુખ્યમંત્રી પ્રમોદ સાવંતના રાજીનામાની પણ માંગ કરી હતી વિધાનસભાના અધ્યક્ષ રમેશ તાવડેકરે રાજ્યપાલના સંબોધનમાં વિક્ષેપ ન કરવા માટે સભ્યોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ વિપક્ષી સભ્યોએ તેમની માંગ પર આગ્રહ રાખ્યો અને ગૃહણી વચ્ચે આવીને વિધાનસભામાં હંગામો મચાવ્યો બ્યુરો રિપોર્ટ જી